ખેડૂત મિત્રો, આપણે 20 કલાક પહેલાં જ વિડીયો મૂક્યો હતો કે ન્યૂયોર્ક કોટન વાયદો લબુક ઝબુક ઝબકારા મારી રહ્યો છે. આપણી જે આ ધારણા હતી, આપણી જે આ શક્યતા હતી, તેવું જ ખરેખર ગઈકાલે એટલે કે તારીખ 8/3/2024 રોજ ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટો કડાકો છે તે બોલાઈ ગયો અને 4 સેન્ટ જેટલો ઘટીને 95.28 સેન્ટની આસપાસ બંધ આવ્યો. ટૂંકમાં 4.03% જેટલો ઘટાડા સાથે ખેડૂત મિત્રો બંધ આવ્યો અને ખેડૂત મિત્રોના અનેક ફોન છે તે સાંજે રણકતા થઈ ગયા કે પરાશરાભાઈ હવે શું કરવું, કપાસ રાખવો કે વેચી નાખવો. ખેડૂત મિત્રો, અમે તમને પહેલેથી જ વિડીયોમાં કહેતા હતા કે તમને જે યોગ્ય લાગે, તમને જે સૂજે અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારો માલ છે તમે ખુદ નક્કી કરો કે મારે કપાસ રાખવો છે કે વેચવો છે. ઇન્ટરનેશનલ કપાસનું માર્કેટ છે, ગમે ત્યાં કંઈ પણ થાય તેની સીધી જ અસર વાયદામાં જોવા મળતી હોય છે. બજારનું કોઈ નિશ્ચિત નથી હોતું કે વધશે કે ઘટશે. આપણા નિર્ણય ઉપર ખેડૂત મિત્રો આપણે વિચાર કરવો પડે છે કે આપણો કપાસ કેવા ભાવમાં આપણે રાખવો કે વેચી નાખવો. ઘણા બધા ખેડૂત મિત્રોએ અમને માહિતી આપી કે પરાશરાભાઈ 1650 જેટલા ભાવો બોલાતા હતા તે ગઈકાલે જ સાંજે 1600 કે 1620 આસપાસ આવી ગયા અને હજુ હવાર પડ્યું છે. હજી માર્કેટિંગ યાર્ડોમાં કપાસના ભાવ કેવા મુકાય છે, કેવા જોવા મળે છે તેના ઉપર ખેડૂત મિત્રો તમે યોગ્ય તપાસ કરીને તમને જે સૂજે તે રીતે નિર્ણય લઈને તમે ખુદ તમારા ભરોસે વિચારી શકો છો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો. ખેડૂત મિત્રો, આજે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ગઈકાલે જ 101ની ઉપરની સપાટીએ સેન્ટ છે તે 101 સેન્ટની ઉપર ચાલતો હતો, પરંતુ અચાનક 4 સેન્ટ જેટલો ગબડી ગયો. તે ખરેખર એક કપાસ બજાર માટે ખૂબ જ અગત્યનું અને મહત્વનું કહેવાય ને કે કારણ છે તે ખેડૂત મિત્રો માટે ચિંતાજનક બન્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે આમાં શું કરવું, આમાં રિકવરી આવશે કે કેમ. હવે ખેડૂત મિત્રો, આપણે કહેતા જ હતા કે અતિની કોઈ ગતિ નથી હોતી. આટલો ઝડપી વધ્યો છે કોઈ પણ વસ્તુ હોય ખેડૂત મિત્રો, જેટલી ઝડપે વધે તેટલી ઝડપથી તૂટે, આ પણ આપણે એક ધ્યાનમાં રાખવાનું હોય છે. પરંતુ બજાર ઉપર સંપૂર્ણ અવલોકન કરીને જ ખેડૂત મિત્રો આપણે પોતાએ જ આપણી મેળાએ જ રસ્તો કાઢવાનો હોય છે કે મારે શું કરવું, કપાસ રાખવો કે વેચી નાખવો. બજાર સોમવારે સ્પષ્ટ થઈ જશે ખેડૂત મિત્રો. આપણા ન્યૂયોર્ક કોટન વાયદાની અસર આપણા ઘરેલુ કપાસ વાયદા બજાર ઉપર કેવી જોવા મળે છે તે આપણે સોમવારે જોવાનું રહે છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ગઈકાલે ઘણા બધા ફોન છે ઢગલા બંધ ખેડૂત મિત્રોના ફોન આવ્યા કે પરાશરાભાઈ અમારે જૂના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા 1500 થી 1525 જેટલા બોલાય છે અને નવા કપાસના 1575 થી 1600 અને દેવા જ બેસીએ તો 1625 સુધીના ભાવો છે તે ગઈકાલે મોડી રાતે થઈ શકે તેમ છે તેવું ખેડૂત મિત્રો જણાવતા હતા. આજની તારીખે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત ભેગી કરીને તમારા સુધી પહોંચાડતા હોય છે. અમે હંમેશા તમને કહેતા આવ્યા છીએ કે અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા. તમને જે યોગ્ય લાગતું હોય, જે સૂઝતું હોય અને આર્થિક જોખમ કરવાની શક્તિ તમારામાં હોય તો તમે ખુદ તમારા ભરોસે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ